જમા પાર્ટ બે અનુઠે ઇન્સાન એમાં આપણે પહેલો પ્રસંગ ભણી ગયા એસા થા નેપોલિયન અને બીજો પ્રસંગ છે સચ્ચાતા તો આજે આપણે બીજો જે પ્રસંગ છે એ એના વિશે ભણવાના છીએ તેમાં એક કોમ્યુનિટી નામની છોકરી છે જે કેરળમાં રહે છે જ્યારે આપણે આઝાદીના સમયમાં ગાંધીજી જ્યારે પોતાને દેશને આઝાદ કરાવવા માટે જે ઘરેણાઓની બોલી લગાવી રહ્યા હતા અને જે ઘરેણાઓનું દાન માંગી રહ્યા હતા તેમાં છોકરી છે તે પોતાનું જે દાન આપે છે ગાંધીજીના હસ્તાક્ષર માટે તેનો અહીં એક પ્રસંગ રજૂ કરવામાં આવ્યો છે કે ખરેખર સાચું દાન શું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તેનો આપણે અભ્યાસ કરીએ તો બીજો પ્રસંગ અહીં રજૂ થાય છે સચ્ચા દાન એટલે કે સાચું દાન માલબાર થી બાદ થી માલબાર એક કેરળનો એક પ્રદેશ છે એટલે કે કેરળ રાજ્યનો એક માલબાર છે ત્યાંના વિસ્તારની એક વાત છે વહા વડગરા નામની એક ગામની સભામાં આયોજન કર્યા ગયા હતા ત્યાં એક વડગરા નામનું એક ગામ છે ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીજીને અપને ભાષણની સભામાં ઉપસ્થિત સભી બહેનોને દેવરોથી ભીખ માંગી ગાંધીજીએ એ સમયે એ સભામાં જેટલા પણ બહેનો ઉપસ્થિત હતા તેની પાસેથી તેને ઝવેરો ઝવેરો એટલે ઘરેણાની ભિક્ષા માગી બહુ સી વસ્તુએ ભેટ છે મિલી ઘણી બધી વસ્તુઓ છે એ ભેટમાં મળી અપના ભાષણ સમાપ્ત કરને કરકે ગાંધીજી કો ઉનકો મીના કરને પોતાનું જે ભાષણ છે જે વક્તા તરીકે આપવામાં જે બોલવામાં આવે છે જે ભાષણ સમજાવવામાં આવે છે પૂરું કરીને ગાંધીજીએ એ જે ઘરેણા હતા એની નીલામી એટલે કે તેની બોલી લગાવી ઉસ સમય કૌમુદી નામની 16 વર્ષની એક કન્યા ધીરે સે મંચ પર ચડ ગઈ એ સમયે કૌમુદી નામની 16 વર્ષની છોકરી એક તે ધીરેથી સ્ટેજ ઉપર આવી ગઈ ઉસકે એક હાથ મેં સોને કી ચૂડી ઉતારી ઓર ઉસે ગાંધીજી કો દેતે હુઈ બોલી ક્યા આપ મુજે અપને હસ્તાક્ષર દેંગે એ સમયે આ કૌમુદી આવે છે 16 વર્ષની છોકરી અને તેના એક હાથમાં જે સોનાની મંગળી પહેરેલી હતી તે ઉતારીને કાઢીને ગાંધીજીને આપે છે અને કહે છે કે શું તમે મને તમારા હસ્તાક્ષર કરી આપશો તો ગાંધીજી કહે છે ગાંધીજી હસ્તાક્ષર કરતી રહે છે કે ઉસને દૂસરે હાથથી ચૂડીની ઉતારી ગાંધીજી પોતાના હસ્તાક્ષર કરી જ રહ્યા હતા લખી જ રહ્યા હતા ત્યાં એ છોકરી જે કૌમુદી છે એના બીજા હાથની જે મંગળી છે સોનાની એ ઉતારી દીધી યો દેખકર ગાંધીજીને કહા આ જોઈને ગાંધીજીએ કહ્યું અરે પબ્લિક લડકી દોનો ચૂડીઓ દેવીની જરૂરત નહીં રહે એમ કહે અરે પાગલ છોકરી પબ્લિક કે આ બંને મંગળીઓ દેવાની જરૂર નથી એક ની ચૂડી લેકર મેં તુમને અગ્ને હસ્તાક્ષર તે દુંગા એક જ બંગડી લઈને હું તને મારા હસ્તાક્ષર કરી આપીશ ઇસકે ઉત્તર મેં કૌમુદીને અપને ગલે કા સ્વર્ણહાર ઉતાર દિયા આટલું જ બોલ્યા ત્યાં આ જે કૌમુદી છે એને પોતાના ગળામાં જે પહેરેલો સોનાનો હાર છે એ પણ ઉતારીને આપી દીધો ગાંધીજીને પૂછ્યું તુમને અપને માતા પિતા સે આજ્ઞા લેવી હે ના તું કહે છે તું તારા માતા પિતા પાસેથી આ વસ્તુ આપવા માટેની પરમિશન માંગી છે ને બિના કોઈ ઉત્તર દઈએ ઉસને કાનો મેં સે રત્ન જડિત બુંદે ભી નિકાલ દીએ આ કોઈ પણ જવાબ આપ્યા વગર કૌમુદીએ પોતાના કાનમાં જે પહેરેલી બુટીઓ છે હીરાથી જડેલી હીરાથી મઢેલી એ બુટીઓ પણ ઉતારીને આપી દીધી ગાંધીજીને પૂછ્યા તુમને ઇન આભૂષણો કો દેને કે લીએ અપને માતા પિતા સે આજ્ઞા લે રહી હે ના એમ કહે છે કે તે આ ઘરેણા આપવા માટે તે તારા માતા પિતાને આજ્ઞા તો લીધી છે ને પરમિશન લીધી છે ને એ માટે તે કંઈ વાત તો કરી છે ને એવું ગાંધીજી પૂછે છે કૌમુદી કુછ ઉત્તર દેતી
इससे पहले ही किसी ने कहा ओमुदी काय कौन जवाब आपे इन्हीं पहला ज कोई के पाए कहियो इसके पिता तो यही है ना मान पत्रों की नीलामी में वही तो बोली लगाकर आपकी मदद कर रहे हैं એમ કહે છે કે તેના પિતા તો અહીં જ છે જે તમારી વાત માનીને અહીં આ ઘરેણાની બોલીઓ લગાવી રહ્યા છે અને તમને મદદ કરે છે અબ ગાંધીજીને કૌમુદી સે હવે ગાંધીજીએ જે આ નાની છોકરી છે 16 વર્ષની કૌમુદી તેને કહે છે તુમને યહ તો માલુમ હોગા હૈ કે યે ગહને દે દેને કે બાદ તુમ ફિર નયે ગહને નહીં બનવા સકોગે ગાંધીજી કહે છે કે હવે તો તને ખબર છે કે તું આ ઘરેણા અમને આપી દેશ એટલે પછી તું બીજા નવા ઘરેણા બનાવી શકીશ નહીં કૌમુદીને એ અક્ષર દ્રઢતાપૂર્વક સ્વીકાર કરી કૌમુદીએ દ્રઢતાપૂર્વક મનોબળથી પોતે સ્વીકારી લીધું ગાંધીજીને હસ્તાક્ષર કરને કે બાદ એ વાક્ય લીધ દિયા તુમ્હારે ઇન આભૂષણો કી અપેક્ષા તુમ્હારા ત્યાગ ની સચ્ચા આભૂષણ હૈ ગાંધીજીએ પોતાના હસ્તાક્ષર કર્યા પછી તેને એક વાક્ય લખી દીધું કે તારા આ આભૂષણોની ઈચ્છાઓ કરતાં તારું ત્યાગનું જે મૂલ્ય છે એ વધારે છે સાચો જે દાન શું છે તો કે તારા સાચું કરેલું છે તે જે આભૂષણો આપીને જે ત્યાગ કર્યો છે એ જ એક સાચું દાન છે સચ એ દેશ પ્રેમથી બળકર કુછ નહીં સાચું છે સત્ય છે કે દેશ પ્રેમથી વધારે બીજું કાંઈ હોતું નથી આ જે 16 વર્ષની છોકરી છે તે પોતાના ઘરેણા દેશની સેવા માટે એ પોતે દાન કરી દે છે તેને પોતાને ખબર છે કે આ ઘરેણા દાનમાં આપી દઈશ તો મારી પાસે બીજા ઘરેણા બનાવી શકાશે મેં એકલા પણ પૈસા નથી છતાં પણ તે પોતાના જે આભૂષણો છે એ બધા જ આપી દેશે દેશની સેવા કરવા માટે એટલે ગાંધીજી કહે છે કે ખરેખર આભૂષણો કરતાં તારું જે ત્યાગનું જે બલિદાન છે આભૂષણોનો ત્યાગ કર્યો એ જ સાચું ઘરેણું છે એટલે સાચું જે ઘરેણું છે એ દેશની સેવા છે તો અહીં આ વિદ્યાર્થી મિત્રો પાઠ અહીં પૂર્ણ થાય છે